નવસારીના મહેમાન બન્યા છે એવા એક દિવ્યાંગ સ્પોર્ટ પર્સન જેઓએ જીવનમાં હતાશ અને નિરાશ થયા વગર દિવ્યાંગતાને આફતમાંથી અવસરમાં પલટાવી છે. કેવા આફતમાંથી તેઓ પસાર થયા છે આવો જોઈએ. 3 ડિસેમ્બરે આવતા વિશ્વ દિવ્યાંગ દિન નિમિત્તે ઇન ગુજરાત ન્યૂઝનો વિશેષ અહેવાલ. આજકાલ જીવનમાં અસફળ થવાથી કેટલાક લોકો હતાશા અને નિરાશાની ખાઈમાં ધકેલા જતા હોય છે અને જીવનનો અંત આણી દેતા હોય છે. એવામાં મૂળ સુરતના અને મુંબઈમાં રહેતા મયુર ગુમાસિયા પોતાના ભાઈના ઘરે બિલીમોરા આવ્યા છે ત્યારે ઇન ગુજરાત ન્યૂઝે તેમના અનુભવ જાણ્યા હતા. મયુર 14 વર્ષની ઉંમરમાં અકસ્માતે જમણો હાથ કપાઈ ગયો. તેમણે હતાશ અને નિરાશ થયા વગર પરિવારના પ્રોત્સાહનથી ગ્રેજ્યુએશન પૂર્ણ કરી ક્રિકેટ સ્પોર્ટમાં રૂચિ ધરાવતા હોવાથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી અને અનેક શિખરો સર કર્યા. સાથે તેમને સાયકલિંગમાં પણ રસ હોવાથી તેઓ તેમાં પણ રેકોર્ડ બ્રેક કરી રહ્યા છે. આગામી સમયમાં મયુર લેહથી કન્યાકુમારી સુધી 3000 કિલોમીટર સાયકલ યાત્રાનું આયોજન કરવા જઈ રહ્યા છે, જેમના થકી તેઓ દિવ્યાંગજનો માટે વિશેષ સંદેશો આપી રહ્યા છે. હાલમાં તેઓ એક નવો રેકોર્ડ તોડવા મક્કમ બન્યા છે. ત્યારે દિલ્હીથી કન્યાકુમારી સુધી ઓછા સમયમાં સાયકલિંગ કરીને પોતાનું સપનું પૂરું કરવા માંગે છે. ત્યારે મયુર ગુમાસિયા જેવા હોશિલા યુવાન અન્ય યુવાનો માટે પ્રેરણા રૂપ બન્યા છે. હાલ તેઓ બિલીમોરા પોતાના ભાઈના ઘરે આવ્યા છે ત્યારે ઇન ગુજરાત ન્યૂઝ સાથે તેમણે પોતાના અનુભવનું ભાતું વહેંચ્યું હતું. મારું નામ મયુર રમેશ ગુમાસિયા છે. ક્યારે સાયકલિંગ સ્ટાર્ટ કરી હતી અને શું સપનું છે? મેં સાયકલિંગ સ્ટાર્ટ કરી ઓક્ટોબર 2018માં અને એના પર ત્યારબાદ 2-3 મહિનાની જે પ્રેક્ટિસ હતી એ કરીને મેં મારો પહેલો વિશ્વક્રમ જે રેકોર્ડ કહેવાય એ છે દિલ્હીથી મુંબઈ સાયકલિંગ કરવાનું એક મેં સપનું ધારેલું હતું અને મેં જાન્યુઆરી 2019માં આ સપનું મેં સાકાર કર્યું. અને આના પાછળ હેતુ એવું છે કે જ્યારે સાયકલિંગ કરી ત્યારે એમ કહેવાય છે કે દિવ્યાંગ એક અમને છે, દિવ્ય અંગ છે, તો અમે એ જ વસ્તુને લઈને આગળ ચાલીએ છીએ. કે હું એક મારા તરફથી એક મેસેજ પૂછવા માગું છું કે મારા જેવા ઘણા એવા દિવ્યાંગ હશે જે લાઈફથી હતાશ હતા રહેતા હશે, નિરાશ રહેતા હશે, પણ હું એમ કહું છું કે આપણે કોઈ વસ્તુ એવી છે જ નહીં કે પોસિબલ નથી. આપણાથી દરેક વસ્તુ પોસિબલ થઈ જ જાય છે. તમે દિવ્યાંગ હો, તમારું ખાલી માઇન્ડસેટ એકદમ સ્ટ્રોંગ રહે તો તમે કંઈ પણ અચીવ કરી શકો છો. અને હવે મારું એક મોટું સપનું છે મારું પોતાનું કે જ્યારે મેં આ દિલ્હી મુંબઈ કમ્પ્લીટ કર્યું એ જ વખતે મેં એક મારું સપનું લીધું કે હું લેહ ટુ કન્યાકુમારી સાયકલિંગ કરું, એટલે ફ્રોમ નોર્થ ટિલ સાઉથ આટલી મોટી એક જર્ની કરું. તે લગભગ 3800 કિલોમીટરના આસપાસ આવશે અને લગભગ હું 22-24 દિવસના અંદર આ કમ્પ્લીટ કરીશ. આજની યુવા પેઢીને શું સંદેશો આપવાનો? આજની યુવા પેઢીને એક જ સંદેશો છે કે તમે પોતાની જાતને ક્યારે પણ નર્વસનેસ જે આવે છે આપણા લાઈફમાં એના પાસે તમે નહીં લઈ જાઓ. તમે હંમેશા પોઝિટિવ જ વિચાર કરો અને આગળ વધવાનું જ અમે પ્રયાસ રાખવું જોઈએ, બસ બાકી તો કંઈ. આ રીઝનના લીધે હું આજે ભાઈંદર અભિનવ કોલેજમાં એઝ અ અસિસ્ટન્ટ પ્રોફેસર કામ કરું છું. હું કોલેજમાં એઝ અ પ્રોફેસર પણ એના માટે કામ કરું છું કે ધીસ ઇઝ ધ ઓનલી સોર્સ, આ એક જગ્યા છે જ્યાં હું યુથથી કનેક્ટેડ રહી શકું.